કે બધા મજામાં બરાબર બાળકો ધોરણ 3 વિષય પર્યાવરણની અંદર આગલા વિડિયોની અંદર આપણો પાઠ નંબર 1 પૂરો થઈ ગયો અને એનો ટેસ્ટ પણ લેવાઈ ગયો એ તમે બધાએ નોટની અંદર લખી દીધો હશે અને ચેક પણ કરાવી દીધો હશે બરાબર હવે જે તમે પાઠ નંબર 1 છે એ નોટ નંબર 1 ની અંદર લખ 200 પેજની નોટ બનાવવા દીધી છે તમને તો નોટ નંબર 1 છે એની અંદર તમે પાઠ નંબર 1 નું લખાણ લખવું છે બરાબર હવે આપણો જે પાઠ નંબર 2 ચાલુ થશે એ નોટ નોટ નંબર 2 ની અંદર તમારે લખાણ લખવાનું છે તો બાળકો આપણો પાઠ નંબર 1 પૂરો થયો છે હવે આપણે આયા છે પાઠ નંબર 2 તો બાળકો આ પાઠની અંદર આપણે શું છે આપણે આ પાઠની અંદર જોઈશું કે અત્યારે હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે એટલે કે તમારી આપણે શાળાઓ બંધ છે તમે અત્યારે ઘરે જ છો તો ઘરે બેઠા બેઠા તમે શું કરતા હશો તમે ઇન્ડોર રમત કે આઉટડોર ગેમ ઇન્ડોર ગેમ કે આઉટડોર ગેમ તમે રમતા હશો બરાબર એની અંદર તમે કેરમ છે સાપ સીડી છે એ બધી રમતો રમતા હશો જે ઇન્ડોર રમતની અંદર જે આઉટડોર રમત છે એની અંદર તમે ખોખો કબડ્ડી લંગડી એ બધી રમતો તમે રમ્યા હશો બરાબર અને તમે રમત રમવા માટે બગીચામાં પણ ગયા હશો ત્યાં તમે અલગ અલગ છોડ જોયા હશે ઝાડ જોયા હશે અલગ અલગ પ્રકારના માણસો પણ તમે જોયા હશે અને એ જ રીતે બાળકો આ પાઠની અંદર પણ કેટલાક બાળકો રમત રમી રહ્યા છે બગીચામાં જઈને અલગ અલગ પ્રકારની કેટલીક રમતો રમી રહ્યા છે અને રમત દ્વારા તે છોડને પણ ઓળખી રહ્યા છે છોડ ફૂલ છે ફૂલ કયું છે પાન છોડ એ વિશે અલગ અલગ રીતે રમત દ્વારા ઓળખી રહ્યા છે તો બાળકો આ પાઠની અંદર પણ આપણને કંઈક એવું શીખવાનું છે તો આ પાઠનું નામ છે વનપર્ણી આ પાઠની અંદર શરૂઆતમાં બાળકો વનપરી વનપરી એવી રમત રમી રહ્યા છે એના પરથી પાઠનું નામ પણ વનપરી પાડવામાં આવ્યું છે તો આપણે આ પાઠ ચોપડી દ્વારા સારી રીતે સમજીએ હવે આપણે આ આપણા ધોરણ 3 વિષય પર્યાવરણના પાઠ્યપુસ્તકની અંદર આપણે ભણીએ મેં તમને કીધું ને પાઠ નંબર 2 વનપરી પાઠ 2 નું નામ છે વનપરી તો શરૂઆત કરીએ અમે રવિવારે બગીચામાં ગયા હતા આ પાઠની અંદર જે બાળકો છે હા બાળકો આ પાઠની અંદર જે આ પાઠની અંદર રહેલા બાળકો કહે છે કે અમે રવિવારે બગીચામાં ગયા હતા અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા અમે ખૂબ જ મજા કરી હતી થોડું રમ્યા પછી દીદીને કહ્યું ચાલો રમત રમીએ હું વનપરી બની વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડવા જવાનું છે તો બાળકો આ જે બાળકો છે રવિવારે રજા હોતી તેઓ બગીચામાં ફરવા ગયા અને ત્યાં આગળ તેઓ સંતા કુકડી અને અંતાક્ષરી જેવી રમતો રમ્યા અને ખૂબ મજા કરી થોડું રમ્યા પછી દીદીએ કહ્યું કે ચાલો ચાલો આપણે બીજી રમત રમીએ એટલે કે બીજી રમત રમીએ અને એમ કહે છે કે આપણે વનપરી બની અને એક એવી રમત રમીએ તો એની અંદર કેવું હતું કે વનપરી વનપરી એમ બોલાય એટલે બધાએ કોઈ બી વસ્તુને અડકવા જવાનું કોઈ બી વસ્તુ અડકવા માટે કહે તો એ વસ્તુને અડકવા માટે જવાનું વનપરી બોલે એટલે કોઈ બી વસ્તુને અડકવા જવાનું આ રમતની શરૂઆત થઈ બરાબર દીદીએ કહ્યું વનપરી છોડને અડકવા કહે છે તો જે વનપરી જે દીદી વનપરી બની હતી એ આદેશ આપે છે કે વનપરી છોડને અડકવા કહે છે તો એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા બાળકો તમે બધાએ છોડ તો જોયા હશે ગલગોટાનો છોડ મોગરાનો છોડ ગુલાબનો છોડ તુલસીનો છોડ એ બધા છોડ કહેવાય છે તો આ વનપરી રમતની અંદર જેના દીદી વનપરી બન્યા હતા તેમણે કહ્યું કે છોડને અડકો તો બધા બાળકો છોડને અડકવા માટે દોડી નીકળ્યા તેની તરફ ગયા તો આની અંદર આ બધા બાળકો રમત રમી રહ્યા છે એની અંદર જે અમુ નામની જે છોકરી છે એને શું પકડ્યું ગલગોટો પકડ્યો શું પકડ્યું ગલગોટો અને બીજી છોકરી છે સબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો કયા છોડને સ્પર્શ કર્યો તો જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો અને દયારામ છે જે આ છોકરો છે તેનું નામ છે દયારામ તો તેને લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો આ રીતે બધા બાળકોએ વનપરીના આદેશ મુજબ છોડને અડક્યા દીદીએ કહ્યું સરસ
બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે. સબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો. શું કહે છે સબનમ? કે દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો. શું તમે કહી શકો દીદી કયા છોડ ઉપર બેઠા હશે? તો તમે અંદાજ લગાવો છો. આ દીદી છે, કઈ ગયા, આ દીદી છે એ બી એક નાના છોડ પર બેઠા છે. તો કયો છોડ છે? નીચે શું દેખાય છે? લીલા કલરનું ઘાસ દેખાય છે ને, તો આ દીદી ઘાસ પર બેઠા છે. રમત ફરી શરૂ થઈ. વનપરીએ હવે કહ્યું, એવા વૃક્ષને અડો જેનું થડ જાડું કે પાતળું હોય. હવે બીજા રાઉન્ડમાં શું કહે છે વનપરી? કે એવા વૃક્ષને અડો કે એનું થડ જાડું અને પાતળું હોય. આ રીતે આ જાડું થડ છે ને આ પાતળું થડ છે, તો આ રીતે અડકવાનું છે. પતલું થડ કહે તો પતલા થડને અડકવાનું, અને જાડું થડ કહે તો જાડા થડને અડકવાનું છે. બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા, જે ચિત્રમાં બતાવ્યું છે. બાળકો જ્યાં વનપરી રમત રમી રહ્યા છે, એ રમત દ્વારા જે પહેલા રાઉન્ડની અંદર જે બાળકો છોડને અડકવા ગયા હતા તો એ લોકો અલગ, બાળકો આગળ જે બાળકો રમી રહ્યા હતા એના દ્વારા, એ રમત દ્વારા બાળકોને અલગ અલગ છોડ વિશેની માહિતી મળે. એ રમતની અંદર જેમ છોડને અડકવા માટે કહ્યું હતું, તો બધા બાળકો કેવું છોડને અલગ અલગ છોડને અડક્યા હતા, તો એ દ્વારા બાળકોને છોડ વિશેની બી માહિતી મળે. એ લોકો છોડને ઓળખી શકીએ કે આ ગલગોટાનો છોડ છે, ક્યાં મોગરાનો છોડ છે, ગુલાબનો છોડ છે, એ માહિતી મળે. અને આ બીજી રાઉન્ડની ગેમની અંદર તેઓ જાડા અને પાતળા વિશેની માહિતી મેળવી શકે, એમને મળે. તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? તો બાળકો તમને પૂછવામાં આવ્યું છે કે એવું કયું વૃક્ષ છે કે જેનું થડ ખૂબ જાડું હોય. તો તમે જોયું હશે કે વડ છે, પીપળો છે, એવા અમુક ઝાડનું થડ જાડું હોય છે. માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચારી, વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે. માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસવા લાગ્યા. છોકરી પરી બને ને બધા બાળકો, એટલે વનપરી એક છોકરીનું નામ છે, એટલે જો છોકરો વનપરી રમત રમે તો એ બી વનપરી બની કહેવાય. તો આ તો કંઈ, આ તો છોકરીની રમત છે, તો છોકરો કદી વનપરી બને એમ કરીને બધા હસવા લાગ્યા હતા. હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા. તો બાળકો આ પાઠ હમણાં આપણે આટલો રાખીએ, બાકીનો બીજા વિડીયોની અંદર ભણીશું.